गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે સમતલમાં ગતિ ચેપ્ટર ની અંદર બે સદિશોના સરવાળાથી મળતા પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હોય એના માટે આ સૂત્ર તારવ્યું હતું, વર્ગમૂળ a² + b² + 2ab cos થીટા, જ્યાં a અને b જે બે સદિશોનો સરવાળો કરવાના છે તેનું મૂલ્ય અને થીટા એ બે સદિશ વચ્ચેનો ખૂણો આ સમજાવ્યું હતું. આ જે સૂત્ર છે આપણે તારવ્યું એને કોસાઈનનો નિયમ એવું પણ કહે છે. શું કહે છે? કોસાઈનનો, કોસાઈન એટલે કોસ જે આવે છે તમારું એનો નિયમ એવું કહે છે. બરાબર, એટલે પરિણામી સદિશનું મૂલ્ય આટલું હોય આ નિયમને શું કહેવાય? કોસાઈનનો નિયમ. તો પરીક્ષામાં એવો સવાલ આવે કે કોસાઈનનો નિયમ તારવો તો તમારે આ જ વસ્તુ તારવવાની છે, યાદ રાખજો. જે આપણો ઉદાહરણ નંબર છે 4.2, બરાબર, લાસ્ટ ટાઈમ જે આપણે કર્યું હતું. હવે એના ઉપરથી એક બીજો નિયમ છે જેને કહેવાય સાઈનનો નિયમ. તો એ શું છે તે થોડું સમજાવું. એ એકચ્યુઅલી મેથ્સના નિયમો છે, બરાબર, અને એને કેવી રીતે વાપરવા એ થોડું ધ્યાનપૂર્વક સમજી લો. સાઈનનો નિયમ, તો આ નિયમ કેવી રીતે વાપરવો? તો આ નિયમ કોના માટે વપરાય? તો ધારો કે કોઈક ત્રિકોણ આપણી પાસે છે પણ તે કાટકોણ નથી, તો તમે એના માટે કાટકોણ ત્રિકોણ માટે જે સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આ બધું કરો છો એ કરી ન શકો. તે ન કરી શકીએ તો ત્યારે શું કરવાનું? બરાબર, તો જ્યારે સાઈનનો નિયમ લગાવીને તમે સરળતાથી બધા બાજુના માપ અને ખૂણા શોધી શકો તે કેવી રીતે વાપરવાનો એ શીખવાડું. ધારો કે આ ત્રિકોણનું નામ આપીએ એબીસી. શું નામ આપીએ? એબીસી. એબી બાજુની જે સામેનો ખૂણો છે, ધારો કે અહીં ત્રણ ખૂણાને નામ આપી દે આલ્ફા, બીટા અને ગામા. હવે આ સાઈનનો નિયમ લખવાનો કેવી રીતે એ સમજો. આ સાઈનનો નિયમ કેવી રીતે લખવાનો? તો જુઓ, તમારે પહેલા શું કરવાનું? તો કોઈ એક બાજુ લેવાની, ધારો કે આ બાજુ એ બી લીધી, તો એ બી ની લંબાઈ એટલે કેપિટલ એ બી લખાય ભાગ્યા આ બાજુની સામેનો ખૂણો કયો છે? ગામા. એટલે આ બાજુની સામેનો ખૂણો ગામા લખાય. તે જ રીતે બીજી ઇક્વલ ટુ આનું જે મૂલ્ય છે કોના જેવું થશે? તો બીજી એક બાજુ લો એસી, તેની સામેનો ખૂણો કયો? આ એસી બાજુની સામેનો ખૂણો બીટા, એટલે ભાગ્યા બીટા. પણ આ જે ખૂણા છે એનો સાઈન લેવાનો, એટલે સાઈન ગામા સાઈન બીટા ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય કોના જેટલું થાય? તો ત્રીજી બાજુ બીસી ભાગ્યા તેની સામેનો ખૂણો આલ્ફા, તેનો શું લો? સાઈન, એટલે સાઈન આલ્ફા. આ ત્રણેય મૂલ્ય સરખા થાય આ લખવાની રીત, આ જે લખ્યું છે આપણે એને જ કહેવાય સાઈનનો નિયમ. એને શું કહેવાય? સાઈનનો નિયમ. ખ્યાલ આવ્યો બધાને? બરાબર, એટલે આ રીતે તમે સાઈનનો નિયમ વાપરી શકો. કેવી રીતે વાપરવાનું ફરીથી સમજાવું. બાજુની લંબાઈ તેની સામેના ખૂણાનો સાઈન કરવાનો, બેનો ભાગાકાર કરવાનો. એનું જે મૂલ્ય છે એ બીજી એક બાજુની લંબાઈ અને તેની સામેના ખૂણાનો સાઈન તેના જેટલું જ થશે. એ બંને કોના જેટલું થશે? તો ત્રીજી બાજુની લંબાઈ અને તેની સામેના ખૂણાનો સાઈન. આ એસીની સામેનો ખૂણો આલ્ફા, એબીની સામેનો ખૂણો ગામા, એસીની સામેનો ખૂણો બીટા, તેનો શું લેવાનો? સાઈન. આ રીતે લખતા આવડવું જોઈએ, આ ત્રણ મૂલ્ય સમાન થાય. હવે ધારો કે ખૂણા ખબર હોય, ધારો કે એવો કોઈક દાખલો છે કે જેમાં આલ્ફા અને આ આલ્ફા અને બીટા ખબર છે અને એસી ખબર છે, બીસી શોધવું છે, તો તમે આ બેને સરખાવો, આટલું વસ્તુ સરખાવો, એટલે આલ્ફા ખબર હોય, બીટા ખબર હોય અને એસી ખબર હોય તો બીસી તમને મળી જાય. એટલે આવી રીતે તમે કોઈ એક અનનોન બાજુનું માપ અથવા કોઈ એક ખૂણો શોધી શકો. તો આ રીતે તમને ખૂબ કામ લાગશે આ ચેપ્ટરની અંદર. ધારો કે આપણે જે ઉદાહરણ 4.2 ગણ્યું હતું એમાં કેવું હતું? તો આ એક સદિશ એ આપણે લીધો હતો જે આ દિશામાં હતો, બીજો સદિશ બી આ ગણ્યો હતો અને પછી સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો હતો અને આ જે પરિણામી વિકર્ણ મળે છે એ આપણો પરિણામી સદિશ આર હતો, જે એ સાથે આલ્ફા ખૂણો બનાવે એવું લખ્યું હતું અને એ બી વચ્ચેનો ખૂણો આપણે થીટા લીધો હતો. બરાબર, એના પછી આપણે આર અને બી વચ્ચે જે ખૂણો બને એને બીટા લીધો હતો. આ આર અને બી વચ્ચેનો ખૂણો કેવી રીતે થયો એ સમજાવું. આ બી બાજુ છે તો આ બીને સમાંતર રેખા છે એટલે આ બી, આ બીની દિશા કહેવાય, આ જે દિશા છે બીની આ દિશા કહેવાય અને આરની દિશા કહેવાય. આ એરો જે બતાવે દિશા,
तो आर नी दिशा आ बी नी दिशा, बी नी दिशा केमा लीधी, आ बी ने समांतर रेखा छे एटले आ जे दिशा छे ते आ दिशा बतावशे। तो बी नी दिशा अने आर नी दिशा वच्चेनो खूणो बीटा एटले आर अने बी वच्चेनो खूणो केटलो छे बीटा। तो ए अहींनो बीटा खूणो होय तो आ अभिकोण थाय एटले आ पण बीटा थाय एटला माटे आ बीटा लख्यो छे। एटले जुओ आल्फा कोना वच्चेनो खूणो, तो ए अने आर वच्चेनो, जुओ ए नी दिशा अने आर नी दिशा वच्चेनो खूणो ए आल्फा छे। बीटा कोना वच्चेनो खूणो, तो बी अने आर वच्चेनो खूणो। अने थीटा कोना वच्चेनो खूणो, तो ए अने बी वच्चेनो खूणो। हवे धारो कि त्रिकोणनी रीतथी दोरीए तो बहु सहेलू थशे। त्रिकोणनी रीतथी केवी रीते दोराशे? आज वस्तुने त्रिकोणनी रीतथी दोरवू होय तो केवी रीते दोराय? सरवाळो छे, आर शुं छे? ए अने बी नो सरवाळो। तो आ पहेलो सदिश ए दोरवानो, तेना शीर्ष पर सदिश बी दोरवानो, અને અહીંથી અહીં આ સદિશ બી દોર્યો, અને અહીંથી અહીં આ સદિશ શું થશે? આર થશે। તો આર અને એ વચ્ચેનો ખૂણો આલ્ફા, બી અને આર વચ્ચેનો ખૂણો એટલે આ અને આ દિશા વચ્ચેનો ખૂણો શું થાય? બીટા। આરની દિશા અને બીની દિશા વચ્ચેનો ખૂણો બીટા લેવાનો, આ અભિકોણ એટલે એ પણ બીટા જ થાય, બરાબર। અને એ અને બી વચ્ચેનો ખૂણો શું થશે? આ થશે થીટા, બરાબર। તો આ રીતે ખૂણા લીધા હતા, પછી શું લખવાનું આવે આના માટે? તો આ બાજુની લંબાઈ કેટલી છે? આ બાજુની લંબાઈ એટલે સદિશ આર નું મૂલ્ય એટલે આર લખાય, ભાગ્યા તેની સામેનો ખૂણાનો સાઈન એટલે સાઈન થીટા, બરાબર। આ બાજુની લંબાઈ શું છે? એની લંબાઈ એટલે એનું મૂલ્ય, એની સામેનો ખૂણો બીટા એટલે ભાગ્યા સાઈન બીટા। આ બાજુની લંબાઈ એટલે બી નું મૂલ્ય એટલે બી, એની સામેનો ખૂણો એટલે આ આલ્ફા એટલે એનું સાઈન। આ રીતે સાઈનનો નિયમ આ સદિશના સરવાળામાં તમે લખી શકો, જે બુકમાં લખ્યું છે। પણ એ રીતે લખવામાં થોડું ગૂંચવણ થાય એટલે મેં તમને સરળતાની રીતથી શીખવ્યું છે, 4.2 ગણતા એનાથી ઇઝીલી જવાબ આવી જાય છે। પણ દાખલાઓમાં આ નિયમ કામ લાગશે એટલા માટે તમને શીખવાડ્યો છે, અને ત્યાં કેવી રીતે લખ્યું બુકમાં તમને સમજાય એટલા માટે શીખવાડ્યો છે। બુકમાં સાઈનના નિયમનો ઉપયોગ કરીને આલ્ફા ત્યાં શોધ્યો હતો એટલા માટે, બરાબર। પણ મેં જે રીત કરાવી એ વધારે સહેલી છે એટલે એ કરશું આપણે, બરાબર। અને સાઈનનો નિયમ એ દાખલાઓમાં આપણને ખૂબ જ કામનો છે એટલા માટે તમને આ શીખવાડ્યો, બરાબર। હવે આગળના ટોપિક તરફ જઈએ તો એક બેઝિક ટોપિક તમારે કરવો પડશે। બેઝિક ટોપિકની અંદર શું છે? તો ધારો કે ઘણી વખત સાઈનને કોસમાં ફેરવવાનું થાય, કોસને સાઈનમાં ફેરવવાનું થાય, તો કેવી રીતે આપણે ફેરવશું, બરાબર, તે શીખીએ આપણે। આ બેઝિક મેથ્સનું બેઝિક છે જે તમે શીખી ગયા છો, પણ ફરી એક વખત રિવાઇઝ કરાવું તમને, જેથી આપણા જે દાખલામાં જ્યારે વાપરશું ત્યારે તમને ખબર પડે એટલા માટે, બરાબર। તો ઘણી વખત આવું લખ્યું હોય, જો સાઈનને કન્વર્ટ કરશું સેમ આ કોસમાં, એટલે સાઈન કોસમાં કન્વર્ટ થશે ને કોસ સાઈનમાં, તે જ રીતે ટેન કોટમાં થશે ને કોટ ટેનમાં થશે, તે જ રીતે સેક કોસેકમાં થશે ને કોસેક સેકમાં થશે। મોટે ભાગે આપણે સાઈન કોસ વપરાશે, બરાબર। એટલે હું સાઈન કોસ માટે જે શીખવાડું તે આના માટે બી વેલિડ છે, આના માટે પણ વેલિડ છે, એવું સમજજો, બરાબર। તેના માટે તમારે સૌ પ્રથમ આ એકમ વર્તુળ યાદ રાખવાનું, એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા એક એકમ છે, અહીં ખૂણો ઝીરો હોય, અહીં ખૂણો પાઈ બાય ટુ હોય, અહીં પાઈ હોય અને અહીં થ્રી પાઈ બાય ટુ, અને અહીં ફરી પાછો શું થાય? 360 એટલે 2π, 0 ડિગ્રી એવું કહી શકો, 2π એટલે 360 ડિગ્રી એવું કહી શકો, ડિગ્રીમાં લખો તો આટલું, 90π/2 એટલે 90 કહેવાય, પાય એટલે 180 કહેવાય, 3π/2 એટલે 270 કહેવાય। આ રીતે આગળ આવતા જ જશે, અહીં π/2 તો π/2, પછી આવ્યું 3π/2, તો હવે આવશે 5π/2, પછી અહીં આવશે 7π/2, અહીં આવશે 9π/2, અહીં આવશે 11π/2, આ રીતે π/2 બદલાતા જશે, 1π/2, 3π/2, 2π/2 નહીં આવે, કેમ? તો એ તો પાઈ થઈ જાય, 2 કેન્સલ થઈને, બરાબર, એટલા માટે 9π/2, 11π/2, આ રીતે આવતા જશે। એટલે ક્યાં કયો ખૂણો આવે તે તમારે યાદ રાખવાનું, અહીં બધા બેકી સંખ્યાના ખૂણા આવશે, 0, 2π, 4π, આ રીતે આગળ આવશે, અહીં પાઈ, 3π, 5π, આ રીતના ખૂણાઓ આવશે, બરાબર। એટલે સમજતા જુદો આ ખૂણા કયા છે અને શું કરવાનું છે। આ પ્રથમ ચરણ કહેવાય, આ દ્વિતીય ચરણ,
आ तृतीय चरण अने चतुर्थ चरण। प्रथम चरण में बधा साइन कॉस कॉड बधा ज शू लेवाना प्लस ऑल। बीजा में साइन ने प्लस लेवानू, त्रीजा चरण में टेन ने प्लस लेवानू, चौथा में कॉस ने। એટલે તમારે એવી રીતે યાદ રાખવાનું ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી આવી રીતે યાદ રાખવાનું। પહેલામાં બધા પ્લસ, બીજામાં ખાલી સાઇન પ્લસ, ત્રીજામાં ટેન પ્લસ અને ચોથામાં કોસ પ્લસ। ઓલ પ્લસ, સાઇન પ્લસ, ટેન પ્લસ ને કોસ પ્લસ, તો બીજા માઇનસ, એવું સમજો। કોસ પ્લસ એટલે બાકીના માઇનસ આ ચરણની અંદર, બરાબર। હવે સમજો એક વસ્તુ, साइन अने कॉस साथे जारे आवू लख्यू होय पाई बाय टू प्लस थीटा, एटले के खूणा आ होय पाई बाय टू, पाई बाय टू, थ्री पाई बाय टू, फाइव पाई बाय टू, एटले एवुं समझो के एन पाई बाय टू जेवा खूणा होय, एन पाई बाय टू, अथवा तो आपणे एवुं लखी शकीए एन प्लस वन पाई बाय टू, अथवा तो एन पाई बाय टू लखो ने, एन पाई बाय टू नहीं लखी शकीए कारण के एन की किंमत टू मूकशो तो टू पाई बाय टू, एट टू टू कैंसल थी पाई थी जैसे, एवं नहीं आप लखीए एन प्लस खूणा की किंमत धारो कि एन प्लस वन पाई बाय टू हो प्लस थीटा हो तो साइन तमारे करवानो कॉस। एटले सादी भाषा में तमने समझा तो आ लख्य हो साइन पची कहीं पाई बाय टू वालों खूणो अने पची प्लस के माइनस थीटा लख्य हो આ ખૂણો ગમે તે હોય, મેં તમને કીધું તેમ પાઈ બાય ટુ એટલે ખાલી પાઈ બાય ટુની વાત નથી કરતો, પાઈ બાય ટુ, થ્રી પાઈ બાય ટુ, ફાઈવ પાઈ બાય ટુ, સેવન પાઈ બાય ટુ, આમાંનો કોઈ પણ હોય તો સાઇનનું કન્વર્ઝન તમારે કોસમાં કરવાનું। એટલે ખૂણો એવી રીતે લખીએ, જો ખૂણો આવો હોય એન પ્લસ વન પાઈ બાય ટુ અથવા તો પાઈ બાય ટુ વાળો ખૂણો હોય, સાદી ભાષામાં યાદ રાખવાનું છે કે ગોખવાનું નથી। તો જો પાઈ બાય ટુ વાળો ખૂણો હોય તો શું કરવાનું, સાઇનનું તમારે કન્વર્ઝન કરવાનું કોસમાં અને કોસનું કરવાનું સાઇનમાં। અને જ્યારે ખૂણો પાઈ હોય ત્યારે તમારે સાઇનનું સાઇન જ રાખવું અને કોસનું કોસ કોસ જ રાખવું, એટલે તે જ રાખવું, ન બદલવું, એવું લખી શકો, ન બદલવું, ફેરફાર કરવો નહીં। હવે એનો મિનિંગ શું થાય એ તમને સમજાવું, બે ત્રણ ઉદાહરણ ગણીએ એટલે તમને ખ્યાલ આવે। પહેલું ઉદાહરણ ધારો કે આવું લખ્યું છે સાઇન પાઈ બાય ટુ પ્લસ થીટા, સમજો પાઈ બાય ટુ પ્લસ થીટા, સાઇન સાથે પાઈ બાય ટુ આવ્યું અને તેમાં કઈ ખૂણો ઉમેર્યો છે, તો સાઇન સાથે પાઈ બાય ટુ આવે એટલે સાઇનનું તમારે કરવાનું કોસ, એટલે અહીં સાઇનની જગ્યા પર કરી દેવાનું કોસ। આ જે ખૂણો છે એને કરી નાખવાનો, એના સાથે જે ખૂણો છે એ આની સાથે લખવાનું, પણ હવે આ કિંમત પ્લસ લખવાની કે માઇનસ તે ખાસ નક્કી કરવાનું અગત્યનું, કેવી રીતે નક્કી થશે, તો પાઈ બાય ટુ એટલે અહીં કહેવાય, પ્લસ એટલે આમાં હજુ ઉમેરો એટલે ખૂણો વધે, ખૂણો વધે એટલે હજુ આપણે આગળ આવ્યા, નેવું વધતા કંઈ ખૂણો હોય એટલે હજુ આગળ જવાનું આવે, આગળ ગયા એટલે કયા ચરણમાં આવે, દ્વિતીય ચરણમાં। દ્વિતીય ચરણમાં સાઇન કેવું છે તો પ્લસ છે, એટલે આ જવાબને બી પ્લસ, એટલે તમારે પ્લસ માઇનસ કોના માટે જોવાનું, જે નવું બનાવ્યું તે નહીં પણ જે જૂનું હતું એના માટે, જેને તમે બદલ્યું તે પ્લસ હોય તો જવાબને પણ પ્લસ આપવાનો, તે માઇનસ હોય તો જવાબને પણ માઇનસ આપવાનો। ધારો કે આવું હોય સાઇન પાઈ બાય ટુ માઇનસ થીટા, ચાલો સાઇન સાથે પાઈ બાય ટુ આવ્યું એટલે સાઇનને કરી દેવાનું કોસ અને પછી જે ખૂણો લખ્યો એ જ એની સાથે લખવાનો, પ્લસ કે માઇનસ જોઈએ તો પાઈ બાય ટુ માઇનસ, એટલે પાઈ બાય ટુમાંથી કંઈક ઘટાડો એટલે પહેલા ચરણમાં આવી જાઓ, તમે ખૂણો ઓછો કરો ને એવું કરતા, એટલે પહેલા ચરણમાં હોય, પહેલા ચરણમાં બધા જ પ્લસ, એટલે સાઇન પ્લસ, એટલે આ જવાબ બી કેવો રાખવાનો, પ્લસ। ખ્યાલ આવે છે ભાઈ, પ્રેક્ટિસ કરી લે તમને સમજાશે। ધારો કે આવું લખ્યું હોય સાઇન થ્રી પાઈ બાય ટુ પ્લસ થીટા, સાઇન સાથે ખૂણો જે છે થ્રી પાઈ બાય ટુ, એટલે પાઈ બાય ટુમાં છે એટલે સાઇનનું શું કરવાનું, કોસ। ચાલો પહેલી વસ્તુ નક્કી થઈ, સાઇનનું શું કરવાનું, કોસ, જે થીટા છે એ જ રાખવાનું, થ્રી પાઈ બાય એટલે અહીં પ્લસ, એટલે હજુ ખૂણો ઉમેરો એટલે હજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આગળ જવાનું, ત્રણ થ્રી પાઈ બાય ટુ અહીંયા આવે એનાથી વધારે ખૂણો એટલે આ ચરણમાં આવે, આ ચરણ ચતુર્થ ચરણ, ચતુર્થ ચરણમાં સાઇન કેવું છે તો કોસ પ્લસ છે પણ સાઇન તો માઇનસ છે, જેને બદલ્યું તે માઇનસ છે એટલે જવાબ બી શું લખવાનો, માઇનસ, તમે ગૂંચવાતા નહીં।
साइन नो कॉस करो तो कॉस क्यों छे ते नथी જોવાનો ચતુર્થ ચરણમાં પણ જેને બદલ્યું તે કેવું છે તે માઈનસ હતું એટલે આ જવાબને ભી શું કરી નાખવાનો માઈનસ ખ્યાલ આવે છે એટલે sin 3π/2 + થીટા જ્યાં લખ્યું હશે ત્યાં લખાશે માઈનસ cos થીટા હજુ એક પ્રેક્ટિસ કરીએ sin 3π/2 - થીટા આવું લખ્યું હોય તો શું કરશો sin 3π/2 અહીં આગળ sin સાથે π/2 વાળો ખૂણો આવ્યો એટલે એનું કરી દેવાનું cos આ તો નક્કી જ છે प्लस माइनस જોઈએ શું જોઈએ આપણે प्लस माइनस તો प्लस माइनस કેવો આવશે 3π/2 માઈનસ એટલે 3π/2 કરતા ઓછો ખૂણો એટલે આ ચરણમાં તૃતીય ચરણમાં sin કેવું છે tan प्लस છે તૃતીયમાં એટલે sin તો માઈનસ છે અહીં બધા प्लस અહીં sin प्लस અહીં tan प्लस અહીં cos प्लस એટલે બાકીના માઈનસ તો અહીં sin કેવું છે માઈનસ એટલે આને શું જવાબ આપશું માઈનસ cos થીટા ખ્યાલ આવે છે હજુ પ્રેક્ટિસ કરીએ ચાલો હવે આ જ ખૂણા जो कॉस में हो तो शू थे गणिए आ बधु तमारे नोंधवानो नोंध करीने आ बधु आखा फिजिक्स में तमने काम लागशे आवतुं ज रहेशे एटले शरुआत में शीखवी दऊं छूं पछीथी डायरेक्ट उपयोग करीश त्यारे तमने एवुं ना थवुं जोईए आ केवी रीते आव्युं बराबर एटले थोड़ुं ध्यान आपता रहो जेवुं साइन कॉस में करावुं एवुं ज टेन कॉट में तेवुं ज सेक कॉसेक में ख्याल आवे छे धारो के कॉस आ बधा खूणा कॉस करी दईए जवाब लखे हवे चलो cos સાથે π/2 વાળો ખૂણો એટલે sin θ થશે જે અહીં ખૂણો હોય તે લખી દેવાનો θ cos સાથે π/2 વાળો ખૂણો એટલે આ પણ sin થઈ જશે અને આ θ લખવાનો cos સાથે π/2 વાળો ખૂણો એટલે આ પણ sin કરવાનો ને આ ખૂણો લખવાનો θ cos સાથે π/2 વાળો ખૂણો એટલે એ પણ sin કરવાનો ને θ ખૂણો લખો હવે પ્લસ માઈનસ મૂકતા શીખીએ पाई बाय टू प्लस એટલે કયું ચરણ पाई बाय टू કરતા વધારે એટલે દ્વિતીય ચરણમાં આવ્યા દ્વિતીય ચરણમાં cos કેવું તો માઈનસ sin પ્લસ છે પણ cos કેવું માઈનસ એટલે આ જવાબ કેવો આવશે માઈનસ cos पाई बाय टू માઈનસ θ पाई बाय टू કરતા ઓછો કરો એટલે પ્રથમ ચરણમાં cos કેવું બધા જ પ્લસ એટલે cos પ્લસ એટલે આ જવાબ પણ કેવો પ્લસ cos 3 पाई बाय टू એટલે અહીં આગળ પ્લસ એટલે ચતુર્થ ચરણમાં cos કેવું પ્લસ cos પ્લસ એટલે જવાબ બી કેવો પ્લસ 3π/2 - θ એટલે તૃતીય ચરણમાં cos કેવું માઈનસ cos માઈનસ તો જવાબ બી માઈનસ આ રીતે થશે એટલે π/2 વાળા θ ખૂણા જ્યારે હોય ત્યારે sin નું cos કરી દેવાનું cos નું sin અને અહીં જે π/2 સાથે જે ખૂણો ઉમેરાયો કે બાદ થયો એ લખવાનો પછી આ ખૂણા પરથી ચરણ પસંદ કરવાનો 3π/2 એટલે અહીં પહોંચ્યા એનાથી ઓછો કરો એટલે પ્રથમ ચરણ વધારો એટલે દ્વિતીય ચરણ π એટલે અહીં પહોંચ્યા વધારો તો તૃતીય ચરણ ઓછો કરો તો દ્વિતીય ચરણ બરાબર વધારો એટલે તમારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આગળ આવવાનું યાદ રાખજો અને ઘટાડો એટલે ઘડિયાળના કાંટાની દિશામાં આવવાનું હવે પાઈ હોય ત્યારે કેવી રીતે થશે તે થોડું શીખીએ આ આપણે પાઈ બાય 2 વાળા ખૂણા હોય ત્યારે શું થાય એ શીખ્યા હા સમજતા રહેજો હવે બીજા ઉદાહરણ લઈએ તો ધારો કે આવું છે sin પાઈ + θ sin પાઈ - θ cos pi plus theta અને cos pi minus theta આવું છે તો ચલો એને કેવી રીતે થશે એ શીખીએ sin સાથે pi છે એટલે sin નો sin જ રાખો એટલે sin સાથે આ ખૂણો લખી દીધો plus કે minus જોવાનો તો sin pi એટલે અહીં pi minus એટલે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે ઊંધું આવવાનું આપણે pi સુધી પહોંચ્યા અહીંયા સુધી પછી ઊંધું આવવાનું pi minus એટલે pi plus છે સોરી पाई प्लस એટલે ઉમેરવાનો એટલે હજુ આગળ જવાનો એટલે કયું ચરણ તૃતીય ચરણ पाई એટલે અહીં અહીં આવ્યા અહીંથી આગળ જાઓ એટલે તૃતીય ચરણ આવે તૃતીય ચરણમાં sin કેવું છે માઈનસ છે એટલે જવાબ શું આવશે માઈનસ पाई માઈનસ એટલે पाई પાસે ને માઈનસ એટલે હજુ કોનો ઓછો કરો એટલે દ્વિતીય ચરણમાં sin કેવું પ્લસ એટલે જવાબ બી કેવો લખવાનો પ્લસ અને sin સાથે पाई વાળો ખૂણો એટલે sin જ રાખવાનો અને આ ખૂણો લખી દેવાનો θ બરાબર cos સાથે pi cos સાથે pi એટલે cos નું cos જ રાખવાનું પ્લસ કે માઈનસ થી ચેક કરી pi પ્લસ એટલે pi અહીં પ્લસ એટલે તૃતીય ચરણ તૃતીય ચરણમાં cos કેવું છે માઈનસ એટલે આ જવાબ શું આવશે માઈનસ pi માઈનસ pi 180 માઈનસ θ એટલે દ્વિતીય ચરણમાં cos કેવું માઈનસ છે એટલે અહીં પણ જવાબ કેવો આવશે માઈનસ અને cos સાથે pi છે એટલે cos જ અને આ θ લખી દીધું એલે દ્વિતીય ચરણ તૃતીય ચરણ પછી આ cos કેવું એ ચેક કરવાનું એ સિમ્બોલ આ જવાબને આપવાના
અને cos સાથે pi હોય તો cos નું cos θ જ લખી દેવાનું, cos સાથે pi/2 હોય તો cos નું sin θ લખવાનું. આ એનું કન્વર્ઝન છે, આ રીતે થશે. કઈ કન્ફ્યુઝન આવે તો પૂછજો, આ રીતે થશે બરાબર. હવે આ કેમ કરાવ્યું તે સમજાવું, કેમ કરાવ્યું આવું મેં તમને. તો તમે ધોરણ 10 ની અંદર ખૂણાના મૂલ્ય આ રીતે યાદ રાખી ગયા, 0 45 એટલે pi by 4, અથવા તો ચલો 0 pi by 4 pi by 2 0 pi by 3 pi by 4 pi by 6 pi by 2. 0 એટલે 0 ડિગ્રી રેડિયન માં, આ રેડિયન માં છે, આ ડિગ્રી માં છે. pi by 3 એટલે 60 ડિગ્રી, આ સોરી અહીંયા pi by 6 લખે 30 ડિગ્રી. pi by 4 એટલે 45 ડિગ્રી. રેડિયન ને ડિગ્રી માં ફેરવવાનું તમને શીખવાડ્યું તો મેં, રેડિયન ને આ pi by 4 રેડિયન ને ડિગ્રી માં ફેરવવાનું, તો 360 by pi વડે ભાગ, 180 by pi વડે શું કરવાનું, ગુણવાનું. તો pi pi કેન્સલ ને 180 ભાગ્યા 4 એટલે 90 નો અડધા કરો એટલે 45. pi by 3 રેડિયન એટલે 60 ડિગ્રી કહેવાય, pi by 2 એટલે 90 ડિગ્રી કહેવાય. હવે આના માટે sin cos cot આ બધી વેલ્યુ તમે યાદ રાખી દી, હું ફક્ત sin cos માટે સમજાવું, બાકીનું તમને આવડે છે. sin 0 0 થાય, sin 30 1 by 2 થાય, આ 1 upon root 2 થાય, sin 60 root 3 by 2 થાય, અને આ 1 થાય, અને અહીં આગળ 0 1 by 2 1 upon root 2 root 3 by 2 અને આ 1, એટલે cos 30 ડિગ્રી pi by 6 એટલે root 3 by 2, એ તમને ખબર છે. એટલે આ ટેબલ તમને ખબર હતું, ટેબલ તમને ખબર હતું. હવે આટલા મૂલ્યો જ તમને ખબર હતા, તમારી પાસે આટલા મૂલ્ય જ છે, પણ ધારો કે આના સિવાયના મૂલ્ય શોધવા હોય અથવા તો આનાથી વધારેના મૂલ્ય શોધવા હોય, ધારો કે આવું લખ્યું હોય કે cos 120 ડિગ્રી કેટલા થશે, તો જુઓ તમે આને બે રીતે લખી શકો. cos 120 નું આ રીતે લખી શકું, બે રીતે કરાવો, બંને માંથી કોઈ પણ એક કરી શકો તમે. cos 180 માઇનસ 60 કરી શકું, અને અથવા તો આવી રીતે લખી શકું cos 90 પ્લસ 30 કરી શકું. cos 180 એટલે પાઈ કહેવાય, પાઈ રેડિયન, અને 90 એટલે પાઈ બાય 2 કહેવાય. આ સ્ટેપ ના લખો તો પણ ચાલે, આ ખાલી તમને સમજાવવા માટે લખું છું, કારણ કે મેં તમને પાઈ ને પાઈ બાય 2 માં શીખવ્યું. પાઈ એટલે 180, પાઈ બાય 2 એટલે 90, એટલે પાઈ હોય તો ખૂણો ન બદલવાનો, cos નું સાઈન ન કરવાનું, અને પાઈ બાય 2 એ 90 હોય તો તમારે સાઈન નું cos અને cos નું સાઈન કરવાનું. cos સાથે પાઈ છે એટલે cos નું cos જ રહેશે, અને કેટલા ડિગ્રી, 60 ડિગ્રી. પ્લસ કે માઇનસ તે ચેક કરીએ તો પાઈ માઇનસ એટલે 180 માંથી બાદ કરો એટલે દ્વિતીય ચરણ, દ્વિતીય ચરણમાં cos કેવું આવે તો ઓલ s, બીજા ચરણમાં s પ્લસ આવે તો cos માઇનસ એટલે આ માઇનસ, એટલે માઇનસ cos 60 થયું. પાઈ બાય 2 પ્લસ 30, cos સાથે pi by 2 એટલે cos નું કરવાનું sin, અને કેટલો ખૂણો 30, pi by 2 પ્લસ pi by 2 એટલે 90 ડિગ્રી, તેમાં ઉમેરો એટલે બીજા ચરણમાં જાઓ, બીજા ચરણમાં cos કેવું માઇનસ, એટલે આ જવાબ બી કેવો આવશે, માઇનસ. ચાલો cos 60 ડિગ્રી કેટલા થાય, cos 60 ડિગ્રી 1 by 2, અને આગળ માઇનસ એટલે આ માઇનસ 1 by 2 જવાબ આવ્યો. આનો આનો જવાબ જોઈએ, sin 30 ડિગ્રી, sin 30 ડિગ્રી કેટલા છે, 1 by 2 એટલે માઇનસ 1 બાય 2. જો બંને જવાબ સરખા આવ્યા એટલે cos 120 ડિગ્રી એ શું થશે, માઇનસ 1 બાય 2. તો આ રીતે આના સિવાયના ખૂણાને તમે આ રીતે કન્વર્ટ કરીને જોઈ શકો. યાદ રાખજો પાઈ એટલે 180 અને પાઈ બાય 2 એટલે 90, એટલે જ્યારે પાઈ હોય ત્યારે સાઈન નું cos ને cos નું સાઈન ન કરવાનું, ને પાઈ બાય 2 હોય એટલે 90 હોય ત્યારે તમારે કરવાનું, 180 હોય ત્યારે ન કરવાનું અને 90 હોય ત્યારે કરવાનું, આવું યાદ રાખજો. તો આ મેથડથી તમે આવા મૂલ્ય શોધી શકો બરાબર. તો આ સત્તા તમને આવડે એટલા માટે આખી મેથડ મેં તમને કરાવી, જે ટેબલ સિવાયના મૂલ્યો છે તે પણ તમે આ રીતે સરળતાથી શોધી શકો બરાબર. હવે આ મૂલ્યો 30 60 આ બધા આવશે તો ખબર પડશે, પણ 15 ડિગ્રી આપી હોય તો એ તો આ રીતે પણ નહીં ખબર પડે બરાબર. તો તેને કેવી રીતે શોધવાનું, તો તેને
तमारी पासे एक टेबल हसे जे टेबल नो नाम छे नेचुरल साइन टेबल। तो ये टेबल ऊपर थी साइन ना मूल्य कॉस ना मूल्य सुधाई एना माटे तमारे एक लॉग बुक लेवानी नवनीत नी लॉग बुक एने शू कहेवाय लॉग बुक एमा घणा बधा टेबल होय लॉग ना टेबल होय एंटी लॉग होय नेचुरल साइन होय टेन होय कॉस होय मोटे भागे आ चार टेबल नो वपराश थतो होय कॉस जो होय तो तेने साइन में फेरवी देवामां आवे छे ने पछी साइन ना टेबल माथी शोधवामां आवे छे बराबर। तो तमारे आ चार टेबल माटे एक लॉग बुक लई लेवानी नवनीत नी जे सारी आवशे अने ए तमने बधा ज सब्जेक्ट में काम लागशे एटले लई लेशो तो सारू पड़शे बराबर। एमांथी मूल्यों केवी रीते जोवाना ए तमने शीखवाड़ू छू ए ध्यानपूर्वक समझी लो अने शीखी लो बराबर। आ नवनीत नी बुक माथी तमारे साइन टेन ना मूल्यों आना सीवाय ना होय 60 डिग्री के 45 डिग्री 90 डिग्री आवुं न होय तेना सिवायनो कोई खूणो होय तो तेनुं मूल्य केवी रीते जोवुं कारण के आ चेप्टरनी अंदर तेनो उपयोग थशे एटला माटे शीखवाडुं छुं। आवी रीते आगळ पण आवशे एटले कायमना माटे आ वस्तु शीखवाडुं छुं जे तमारे समजवानी अने शीखी लेवानी ते तमने खूब ज काम लागशे बराबर। तो थोड़ुं ध्यान आपो। हवे आ जे टेबल मैं बतावुं छे तमने ए 10 ना खूणा माटे छे એવું જ સાઇન ના ખૂણા માટે હવે ત્યાં લખ્યું હોય નેચરલ સાઇન કોસ માટે હોય ત્યાં લખ્યું હોય નેચરલ કોસાઇન તમારે કોનું મૂલ્ય જોવું છે એના ઉપરથી ટેબલ સિલેક્ટ કરવું બધા ટેબલ દેખાશે તો સરખા જેવા જ એટલે થોડું ધ્યાન આપીને કરજો બરાબર। એ ટેબલ કેવી રીતનું હશે સમજો તો અહીં ડિગ્રીમાં ખૂણા લખ્યા હશે 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 21 આ રીતે આખું ટેબલ સમાતું નથી એટલે અમુક મૂલ્યો જ મેં લખ્યા છે પછી આમ 0.1 ડિગ્રી 0.2 ડિગ્રી 0.3 0.4 0.5 આ રીતે લખ્યું હશે અને આ ડિગ્રી માટે મિનિટ કેટલી એ પણ લખ્યું હશે અને છેલ્લે મીન ડિફરન્સ લખ્યા હશે 1 2 3 4 5 ડિગ્રી માટે। તો આપણે મૂલ્યો કેવી રીતે જોવા એ થોડું ધ્યાનથી તમને શીખવાડું એ શીખી લો થોડું ધ્યાન આપજો આના ત્રણ સ્ટેપમાં તમને હું શીખવાડું ખાલી ડિગ્રીમાં હોય તો કેવી રીતે જવાબ લખવો ડિગ્રી મિનિટ હોય તો કેવી રીતે કરવું પછી ઊંધું શીખવાડું મૂલ્ય આપ્યું હોય તો ડિગ્રી કેવી રીતે લખવી બરાબર એ પણ શીખવાડું। પહેલું ઉદાહરણ આપણે જોઈએ ધારો કે આપણને કીધું છે સાઇન 21 ડિગ્રી 21.2 ડિગ્રી આની કિંમત જુઓ બીજું લખ્યું છે સાઇન 21 ડિગ્રી 6 મિનિટની કિંમત જુઓ પછી લખ્યું છે સાઇન 21 ડિગ્રી 22 ડિગ્રી 10 મિનિટની કિંમત જુઓ આવું લખ્યું છે આ ત્રણ કિંમતો આપણે જોવાની છે। અત્યાર સુધી આપણે 30 ડિગ્રી 45 ડિગ્રી આવું જોતા હતા પણ હવે આવું કેવી રીતે જોશું એ પણ આપણે શીખીએ છીએ તો થોડું ધ્યાન આપજો અહીંયા આગળ સાઇન કેટલા ડિગ્રી 21 ડિગ્રી તો 21 ડિગ્રી ક્યાં છે તો અહીં આગળ છે 0.2 ડિગ્રી અહીં 0.2 ડિગ્રી ક્યાં છે જોવાનું અહીં આગળ છે તો આ 21 ડિગ્રીની લાઈન આ થઈ અને 0.2 ની લાઈન આ થઈ તો બંનેને મળતી લાઈન આ છે આ મૂલ્ય આવ્યું 21 ડિગ્રી 0.2 ડિગ્રી એટલે 21.2 માટે આ કિંમત થાય ખબર પડી ઉપરથી પોઈન્ટ વાળી કિંમત જોવાની અહીંથી ડિગ્રીની કિંમત જોવાની બેનું ભેગું મૂલ્ય કયું આવે એ જોવાનું આ આવ્યું। હવે આ મૂલ્ય 3879 એટલે 3879 નથી પણ અહીં શરૂઆતમાં જોવાનું શરૂઆતનું મૂલ્ય શું લખ્યું છે 0.3839 એટલે આ પોઈન્ટ લખ્યું છે એટલે શું છે 0.3839 છે તો આ એના પછીના બધા જ મૂલ્યો એ 0. પછીના છે જેમ કે અહીં જુઓ આ લખ્યું છે 1.0355 તો આ બધા મૂલ્યો હવે પછીના એ 1.0392 છે આ 1.0428 છે આ 1.0464 છે અહીં જુઓ 2.0503 છે એટલે પહેલી જે કોલમ હશે તેમાં 0 પોઈન્ટ લેવાનું 1 પોઈન્ટ લેવાનું 2 પોઈન્ટ લેવાનું લખ્યું હશે એના પછીનામાં લખ્યું નહીં હશે પણ તમારે પહેલી લાઈનમાં જે હોય એને જેના પછીના મૂલ્યોમાં લેવાના એટલે આ આખી રોમાં તમારે આ જ પોઈન્ટ કન્સિડર કરવાનો આ આખી રોમાં 1 પોઈન્ટ આ આખી રોમાં 0 પોઈન્ટ ને આ આખી રોમાં 2 પોઈન્ટ 2.0503 આ મૂલ્ય શું હશે 2.0594 આ મૂલ્ય શું હશે 2.0686
ख्याल आवे छे? तो जीरो पॉइंट छे, वन पॉइंट छे के टू पॉइंट छे अहीं थी नक्की थशे। तो जुओ आ मूल्य अहीं थी शुरू थयुं, एटले आ जीरो पॉइंट वालू मूल्य केटलुं छे? तो 21 डिग्री अने 21.2 डिग्री माटेनी किंमत छे 0.3879। आपणो जवाब तो आ टेबलमांथी आपणे शोध्यो, सॉरी एक भूल मैं करी, आ टेबल 10 नुं छे एटले आम किंमतो 10 माटे जोवानी छे। जो तमारे साइन माटे जोवानी होय तो नेचरल साइन नुं टेबल आवे। कोनो टेबल आवे? नेचरल साइन नुं। तो नेचरल साइन नुं टेबल त्यारे उपयोग में लेवानुं। 10 नी किंमत जोईए छे एटले नेचरल टेन्जेंट। दरेकना टेबल देखाशे सरखा, पण हेडिंग वाँचवानुं ऊपर तमारे, तमारी लेबोरेटरी नी मेन्युअल मां आपेलुं हशे, बराबर। चलो 10 माटे जोईए छे तो 10 नेचरल टेन्जेंट नुं टेबल छे। आ केटला डिग्री? 21 डिग्री 6 मिनिट। तो जुओ 21 डिग्री ले आ आखी लाइन थई 21 डिग्री नी, 6 मिनिट क्या छे अहीं? तो आ 6 मिनिट अने 21 डिग्री ले आ किंमत थई। तो आ किंमत केटली थई? 0.3859। जवाब आव्यो, ईजी छे। चलो आना माटे જોઈએ 22 डिग्री 10 मिनिट। चलो 22 डिग्री छे आ आखी लाइन 22 डिग्री नी, 10 मिनिट तो अहीं 0 मिनिट छे, 6 मिनिट छे, 12 मिनिट छे, 10 तो छे ज नहीं। तो शुं करशुं? तो 10 नी नजीक कोण छे जोवानुं। तो धारो के आ 10 नी नजीक छे 12 मिनिट। तो 22 डिग्री 12 मिनिट नी किंमत आ थाय, आ 12 मिनिट अने आ 22 डिग्री, तो आ किंमत थई। तो आपणे किंमत जोई 22 डिग्री 12 मिनिट नी, ए केटली छे? 0.4081। आ 22 ડિગ્રી ની લાઈન અને આ 12 મિનિટ ની લાઈન 0.484081। પણ આપણે જોવાનું છે 10 મિનિટ માટે, તો આમાંથી કેટલી મિનિટ બાદ કરવી પડશે? 2 મિનિટ। 2 મિનિટ માટે મીન ડિફરન્સ જોવાનું, એટલે આ 22 ડિગ્રી ની લાઈન માં જ તમારે, ચાલો થોડું એક અહીં અહીં ની કિંમતો મારી પાસે નથી એટલે હું શું કરવાને 21 ડિગ્રી 10 મિનિટ કરી નાખું, કારણ કે અહીંના મેઇન ડિફરન્સ મારી પાસે નથી એટલા માટે, બરાબર, લખ્યા નથી મેં ટેબલમાં, ટેબલમાં તો બધી જ કિંમતો હશે। તો ચાલો પહેલાં તો 21 ડિગ્રી 10 મિનિટની કિંમત જોઈએ, કેટલી થશે? 21 ડિગ્રી 12 મિનિટ 0.3879, 0.3879। ચલો આ થયું। હવે આપણે 12 મિનિટ માટે જોયું છે, કોના માટે જોયું છે? 12 મિનિટ માટે જોવાનું છે આપણે, કોના માટે? 10 મિનિટ માટે। તો 2 મિનિટ બાદ કરવી પડશે, તો આ 21 ડિગ્રીની લાઇનમાં જ મેઇન ડિફરન્સમાં જવાનું, આ 5 મેઇન ડિફરન્સ, એમાંથી કયો ડિફરન્સ જોવાનો આપણે? 2 મિનિટનો। તો 2 મિનિટ માટે કિંમત કઈ છે? 7। 21 ડિગ્રીની લાઇનમાં આપણે 21 ડિગ્રી 12 મિનિટ જોયું છે, 21 ડિગ્રી 12 મિનિટ આ કિંમત થઈ, એમાંથી 2 મિનિટ બાદ કરવાની છે, તો એનો મેઇન ડિફરન્સ આ જ લાઇનમાં જોવાનો। 2 મિનિટ માટે મેઇન ડિફરન્સ કેટલો? 7। તો 7ને આમાંથી બાદ કરો, 7ને બાદ કરો એટલે કેટલા બાદ કરવાના? 0.0007, એટલે કેટલા થાય? 0.3872, આ આપણો જવાબ થાય। તો આનો જવાબ આવે 0.3872। અથવા તમે એવું કરી શકો, 21 ડિગ્રી 12 મિનિટની કિંમત ડાયરેક્ટ લખો 3879, એમાંથી 2 મિનિટનો મેઇન ડિફરન્સ કેટલો છે? 7, એને બાદ કરો એટલે 3872 આવે। એની કેવી રીતે લખશો? તો અહીં જોવાનો, કઈ કિંમતો છે આ 0. વાળી, એટલે 0.3872 આ આપણો જવાબ થયો। આ જ વસ્તુને બીજી રીતે પણ શોધી શકો, 21 ડિગ્રી 10 મિનિટ જોવા માટે ધારો કે આપણે આને કન્સિડર કરીએ, 21 ડિગ્રી 6 મિનિટને આને કન્સિડર કરો, તો 21 ડિગ્રી 6 મિનિટ 3859, કિંમત કેટલી છે? 3859। ચાલો 10 મિનિટ બનાવવા માટે કેટલી મિનિટ ઉમેરવી પડશે? 4 મિનિટ, એટલે અહીં કેટલી કિંમત ઉમેરવી પડશે? તો આ જ લાઇનમાં 4 મિનિટ માટે કેટલી કિંમત છે? 13। જો મેઇન ડિફરન્સ 4 મિનિટ માટે કેટલો છે? 13, તો 13 અહીંયા ઉમેરો, 9 ને 3 12 1, 5 ને 1 6 ને 1 7, 3872, એટલે જવાબ શું લખશું આપણે? 0.3872। તો જો આ જ જવાબ આવ્યો આનાથી પણ। તો જો તમે જોયેલી કિંમતમાં ઉમેરવું પડે તો ઉમેરવાનું, બાદ કરવું પડે તો બાદ કરવાનું, આ રીતે આ કિંમતો જોવાશે। ખ્યાલ આવ્યો ભાઈ બધાને?
समझाई है? चलो तो हवे आगळ जईए। आ डिग्री मिनिट आप्या होय एना परथी किंमत केवी रीते जोवानी ए जोयुं। हवे ऊंधू किंमत उपरथी खूणो केवी रीते शोधवानो ए शीखीए आपणे। શું શીખીએ? કિંમત ઉપરથી ખૂણો કેવી રીતે જોવાનો? તો ભાઈ આ નેચરલ ટેન છે એટલે ટેનની કિંમત આપણે જોઈ રહ્યા છીએ, સાઇન જોવો હોય તો નેચરલ સાઇનમાં જોવાનો અને કોસ જોવો હોય તો નેચરલ કોસાઇનમાં જોવાનો। ધારો કે આવું છે, ટેન ઇન્વર્સ 1.0438 अथवा तो 1440 आना जुवानो छे। चलो एटले आ टेन इनवर्स एटले शू आ किंमत माटे खूणो कयो ए जुवानो। तो चलो ऊंधी प्रोसिजर करवानी, पहला तो आ किंमत शोधवानी। तो आ किंमत 1 पॉइंट थी चालू थाय छे। હવે અહીં જે બધી કિંમતો છે 0 પોઈન્ટ વાળી છે એટલે આમાં નહીં જોવાનું, આ બધી કિંમતો 0 પોઈન્ટ વાળી છે આમાં પણ નહીં જોવાનું, આ બધી કિંમતો 0 પોઈન્ટ વાળી છે આમાં નહીં જોવાનું, આ કિંમતો 1 પોઈન્ટ વાળી છે। તો 1 પોઈન્ટ અહીંથી શરૂ થયું, 1 પછી 0 એટલે 1 પછી 0 જ આવે છે। 4 ક્યાં છે તે જોવાનું, તો 0 3 0 3 આ 0 4 આગળ આવે, 0 4 4 0, 0 4 2 0 2 8 છે ને 0 4 6 4 છે। તો આ જે કિંમત છે 0 4 4 0 એ આ બેની વચ્ચે છે એટલે આ બેમાંથી કોઈ એક સિલેક્ટ કરો। તો ચાલો પ્રથમ સિલેક્ટ કરી, આ બંને રીતે કરાવ્યું, આ સિલેક્ટ કર્યું તો આ કિંમત કોના માટે છે, તો અહીં જોવાનું કેટલા ડિગ્રી, 46 ડિગ્રી, અને મિનિટ કેટલા, તો ઉપર જોવાનું 12। એટલે આ કિંમત આપણે જે જોઈ 0 4 2 8, આપણે જોવાનું છે 0 4 4 0, સમજો બરાબર, પણ આપણે જોયું છે 0 4 2 8। 1 પોઈન્ટ વાળી સિલેક્ટ કરી, ધ્યાન રાખજો આવી કિંમત 0 પોઈન્ટમાં પણ હોય 2 પોઈન્ટમાં પણ હોય, પણ તમારે 1 પોઈન્ટ વાળી કિંમતોમાં શોધવાની। તો આ એની નજીકની કિંમત છે 0 4 2 8, કોના માટે છે, તો 46 ડિગ્રી અને 12 મિનિટ માટે, 46 ડિગ્રી અને 12 મિનિટ, અથવા તો 46.2 ડિગ્રી આવી રીતે લખી શકો, 46.2 ડિગ્રી। ઘણી વખત બુકમાં આ રીતે નજીકની કિંમત જોઈને, આની નજીકની કિંમત આ છે તે જોઈને આ જવાબ લખી દીધો હોય એપ્રોક્સિમેટલી, કારણ કે એમાં હવે વધારે ફરક આવવાનો નથી, પણ આપણે એક્ઝેક્ટ મૂલ્ય જોતા શીખીશું, આપણે એક્ઝેક્ટ મૂલ્ય જોતા શીખીશું। તો 0 4 2 8 માટે આપણે જોયું 46 ડિગ્રી ને 12 મિનિટ। ચાલો આપણે જોવાનું હતું 4 0, તો આના અને આના વચ્ચે ડિફરન્સ કેટલા, કેટલા ઉમેરવા પડશે તો 4 બનશે, તો આમાં 12 ઉમેરવું પડશે, કેટલા ઉમેરવા પડશે 12, તો આમાં કેટલા ઉમેરવાના તે જોવાનું મેઇન ડિફરન્સમાં। તો આ જ લાઇનની અંદર 12 ડિફરન્સ ક્યાં છે, અહીંયા 12 ડિફરન્સ ક્યાં છે, અહીંયા જો બેમાં ગૂંચવા તો નહીં, બે મેથડમાં, પહેલામાં મિનિટનો ડિફરન્સ હતો તેની કિંમત મૂકી હતી, પણ હવે કિંમત છે ને મિનિટ મૂકવાની છે, તો 12 ડિફરન્સ ક્યાં છે, અહીંયા 12 ડિફરન્સ માટે કિંમત કેટલી છે 2, એટલે આની કિંમત આવશે 2, તો આમાં આને ઉમેરીએ તો 46 ડિગ્રી 14 મિનિટ, આ એક્ઝેક્ટ જવાબ થશે આપણો 46 ડિગ્રી 14 મિનિટ, ખ્યાલ આવે છે? ચાલો ધારો કે આપણે આ પસંદ કર્યું હોત, કયું, 0 4 6 4 0 4 6 4, તો કિંમત કઈ હોત, 46 ડિગ્રી અને 18 મિનિટ, અથવા તો 46.3 એવું એપ્રોક્સિમેટ બુક પ્રમાણે જવાબ હોત, પણ આપણે એક્ઝેક્ટ જવાબ શોધીએ બરાબર। કેટલા ડિફરન્સ છે બે વચ્ચે, કેટલા બાદ કરીએ તો 4 0 બનશે, તો 14 બાદ કરીએ તો 4 0 બનશે, કેટલા બાદ કરીએ 14, તો શું બનશે 0 4 4 0। તો આ જ લાઇનની અંદર 46 ડિગ્રીની લાઇનની અંદર 14ની નજીકનો ડિફરન્સ કયો છે, તો 12 જ છે, 18 તો એનાથી વધી જશે, એટલે 14ની નજીકનો 12 છે, તો 12 માટે ડિફરન્સ કેટલો 2, એટલે આમાંથી 2 બાદ કરો, તો જવાબ કેટલો આવે 46 ડિગ્રી 16 મિનિટ। આ રીતે તમારા જવાબમાં થોડું વેરિએશન આવી શકે, પણ બુકની અંદર જવાબ એપ્રોક્સિમેટ જ લીધા હશે એટલે નજીકના જવાબો હશે, ખ્યાલ આવે છે, સમજાય છે ભાઈ? આપણે
4, 6, 0, 4, 6, 4 लीधो तो डिफरन्स आयो 14 डिफरन्स 12 देखाय छे त्यां नजीकनो 12 माटे 2 डिग्री एने बाद करिया तो 16 मिनिट आव्यो अने ज्यारे आपणे आ लीधुं हतुं 0, 4, 2, 8 तो डिफरन्स केटलानो हतो 12 नो तो 12 ना डिफरन्स माटे 2 मिनिट उमेर्या तो जवाब आव्यो तो आपणो केटलो 14 मिनिट तो आ रीते तमारा जवाबो आवी शके ख्याल आवे केवी रीते करवानो જે કિંમત જોઈએ એમાંથી બાદ કરવું પડે છે કે ઉમેરવું પડે એ જોવાનું ને એનો મેઇન ડિફરન્સ તમારે ઉમેરવાનો કે આ તો બાદ કરવાનો આ રીતે તમે લાવી શકો સમજાય છે બરાબર 64 અને 40 વચ્ચે ડિફરન્સ હા જો અહીંયા એક ભૂલ થઈ 40 અને 64 વચ્ચે ડિફરન્સ કેટલો થશે 24 નો થશે 40 વત્તા 24 કરો તો 64 થશે તો 24 માટે કિંમત આ 24 માટે કિંમત કઈ 4 4 મિનિટ બાદ કરવી પડશે એટલે આ પણ 14 આવશે એટલે જો સરખા જવાબ આવ્યા એ ઘણી વખત એવું થાય કે એક્ઝેક્ટ મીન ડિફરન્સ તમને ના મળે તો જવાબમાં વેરિએશન આવે પણ અહીં એક્ઝેક્ટ મીન ડિફરન્સ મળે છે એટલે જવાબ એક્ઝેક્ટ આવે છે ખ્યાલ આવે છે તો જો બંનેમાં જવાબ સરખા આવ્યા 46 ડિગ્રી 14 મિનિટ ધારો કે થોડું વેરિએશન આવે એવું એક ઉદાહરણ લઉં ધારો કે આવું છે 0440 ની જગ્યા પર 01.03397 લો ચાલો તો 1.397 એટલે 1.03 એ નહીં છે તો એની નજીકનું કયું છે તો આ છે 1.0392 0392 માટે કિંમત જોઈએ છે ને જોવાની છે 0397 માટે ચાલો 0392 માટે કિંમત કેટલી છે 0392 માટે 46 ડિગ્રી અને 6 મિનિટ 46 ડિગ્રી અને 6 મિનિટ છે ડિફરન્સ કેટલો છે બે વચ્ચે તો 5 નો હવે 5 મિન ડિફરન્સમાં દેખાતો નથી તો ક્યાં તો તમે 6 ને કન્સિડર કરી શકો તો 6 માટે મિન ડિફરન્સ કેટલો 1 એટલે 1 ડિગ્રી આમાંથી બાદ કરીએ તો 46 ડિગ્રી 6 મિનિટમાંથી 1 મિનિટ બાદ કરીએ તો 46 ડિગ્રી 5 મિનિટ આ જવાબ થશે આનો જવાબ થશે 46 ડિગ્રી 5 મિનિટ ખ્યાલ આવે છે હવે ધારો કે 392 માં 392 ની જગ્યા પર 0428 કન્સિડર કર્યું હોત તો શું થયું હોત 0428 કન્સિડર કરો તો 0428 માટે જવાબ 46 ડિગ્રી 12 મિનિટ હવે આ બે વચ્ચે ડિફરન્સ કેટલો આ બે વચ્ચે તો 2397 માં 3 ઉમેરો અને બીજા 28 ઉમેરો એટલે કેટલા ઉમેરવાના 31 ઉમેરવાના 31 ડિફરન્સ તો 31 આ વધારાના છે એટલે બાદ કરવા પડશે 31 ને હા આગળ કિંમત જોઈએ એમાં થોડી ભૂલ કરી આપણે 0392 ની કિંમત શું હતી 46 ડિગ્રી 6 મિનિટ એટલે એમાં આપણે 5 ઉમેરવાના હતા એટલે 5 એટલે 1 મિનિટ ઉમેરવાની હતી એટલે 46 ડિગ્રી 7 મિનિટ જવાબ હોત હવે આના માટે જવાબ કેટલો એ જોઈએ 0428 આ છે એના માટે 46 ડિગ્રી 12 મિનિટ ડિફરન્સ કેટલો બે વચ્ચે 31 નો આમાં 31 ઉમેરો તો આ જવાબ આવશે બરાબર 0428 માં 31 ઉમેરો સોરી ડિફરન્સ 31 નથી કેટલો કેલ્ક્યુલેટરમાં જોવો પડશે 3 ઉમેરો તો 400 થશે અને 28 31 બરાબર છે આમાંથી 31 બાદ કરો 0428 માંથી 31 તો 7 અને આ 3 અને 12 માંથી 3 9 બરાબર છે 31 ડિફરન્સ તો 31 ડિફરન્સ જોવાનું આ જ લાઈનમાં 31 ડિફરન્સ તો 31 નથી 30 છે એટલે એના માટે ડિફરન્સ કેટલો 5 એટલે 5 મિનિટની બાદ કરો તો જવાબ શું આવશે 46 ડિગ્રી 7 મિનિટ આ પણ જવાબ સેમ આવ્યા એટલે ડિફરન્સમાં થોડોક ફેરફાર આવે તો તમારો જવાબ થોડો બદલાય પણ વધારે બદલાશે નહીં પણ બુકમાં એપ્રોક્સિમેટ લખ્યું હશે એટલે 0428 કન્સિડર કર્યું હશે તો બુકમાં લખ્યું હશે 46.2 ડિગ્રી અને આના માટે 0392 કન્સિડર કર્યું હશે તો 46.1 ડિગ્રી જવાબ લખ્યું હશે બરાબર છે તો આ રીતે એનો શું આવશે જવાબ તો તમારે આ રીતે શોધવાનું રહેશે કિંમતો મિત્રો તમને ખબર પડી ગઈ એવું હું માનું છું અને આની પ્રેક્ટિસ ઘરે કરજો બરાબર અલગ અલગ કિંમતો લઈને કિંમત પરથી મૂલ્ય અને મૂલ્ય પરથી કિંમત શોધતા આવડવું જોઈએ જે ઇઝી છે બરાબર છે ચાલો હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ટોપિકો કરશું